नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 विषय गणित चैप्टर नंबर 10 पैटर्न की रमत पार्ट 1। विद्यार्थी मित्रों, पैटर्न की रमत એટલે આ ચેપ્ટર ની અંદર આપણે પેટર્ન જોવાની છે, ડિઝાઇન જોવાની છે અને એની સાથે રમત રમવાની છે। મીન્સ કે રમત એટલે કે પેટર્ન આગળ આપણે ગુજારતા રહેવાનું છે। તમને પેજ નંબર 107 પર જે પેટર્ન આપી છે એ પેટર્ન તમને એક ચાદરમાં, સાડીમાં અને દુપટ્ટામાં બનાવીને દુપટ્ટાવાળી પેટર્ન તમને પેજ નંબર 108 પર આપ્યો છે। અને તમને પેજ નંબર 108 પર આવો એક બ્લોક દોરીને આપ્યો છે અને મેં આપ્યું છે બ્લોક થી પેટર્ન। આપણે બ્લોક થી પેટર્ન બનાવવાની છે। એમાં એવું કીધું છે કે આ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી ત્રણ પેટર્ન બનાવો। બ્લોક કયો છે? આ એમાં ડિઝાઇન એટલે કે આ પેટર્ન બનાવી છે। આ પેટર્ન આ બ્લોક દ્વારા આપણે અલગ અલગ પેટર્ન બનાવવાની છે। ધારો કે તમારી પાસે એક ફૂલ હોય તો એક ફૂલથી તમે અલગ અલગ પેટર્ન બનાવી શકો, અલગ અલગ ડિઝાઇન બનાવી શકો છો। તેવી રીતે અહીંયા પેટર્ન એક છે, તમને ત્રણ પેટર્ન બનાવવાની કીધી છે। પેટર્ન એક એમાં જુઓ, આ એક બ્લોક આપણે બનાવ્યો કેવો છે, છતો। પછી બીજો કયો બનાવ્યો, ઊંધો। પછી ત્રીજો છતો, ઊંધો છતો, ઊંધો છતો, એવી રીતે આ રૂપિયા। પછી એની નીચે અહીંયા તમે જોશો કે આ છતો છે, અહીંયા કયો કર્યો, ઊંધો કર્યો। પછી અહીંયા છતો, અહીંયા ઊંધો, છતો ઊંધો, છતો ને ઊંધો, એવી રીતે પેટર્ન કરી છે। એટલે કે એક છતો પછી એક ઊંધો બ્લોક, એક છતો એક ઊંધો, એવી રીતે તમે પેટર્ન જોઈ શકો છો। તો આ પેટર્ન પેટર્ન એક બનાવી બીજી કઈ રીતે બનાવી કે આ બ્લોકનો ઉપયોગ કરીને અહીંયા કેવી આપણે બંને સામસામેની અંદર આવે, અહીંયા આ બાજુ અહીંયા જે ત્રિકોણ દોર્યું છું મીન્સ કે મેં ઉપર કીધું તો અહીંયા બીજા બંને સામસામે એટલે કે સામસામે પેટર્ન બ્લોક મૂક્યા અને પેટર્ન બનાવી છે। સામસામે બધી જગ્યાએ આપણે પેટર્ન બ્લોક મૂકીને પેટર્ન બનાવી છે। અહીંયા પણ એવી જ રીતે તમે આમ દેખશો તો અલગ દેખાશે, આમ દેખશો તો પણ અલગ દેખાશે। તો અહીંયા આપણે આવી રીતે પેટર્ન બે બનાવી, પછી એ જ બ્લોકનો ઉપયોગ કરીને આપણે પેટર્ન ત્રણ બનાવી। એમાં કેવું કર્યું કે એક બ્લોક આમ ગોઠવ્યો, એક બ્લોક આમ ગોઠવ્યો, બીજો નીચે અને બીજો, ચાર બાજુ ચાર બ્લોક ગોઠવ્યા અને બધી જ જગ્યાએ આપણે એવી પેટર્ન બનાવી છે। પછી તો એવી રીતે આપણને જે બ્લોક આપ્યો હતો એ બ્લોકનો ઉપયોગ કરીને પેટર્ન એક બે અને ત્રણ બનાવવાની છે। ચોપડી પણ દીધી છે, તમને જગ્યા પણ આપી છે, તો આપણે એવી રીતે એ પેટર્ન એ ચોપડીની અંદર દોરવાની છે અને તમારી નોટબુકમાં પણ દોરજો। બીજું તમને એમ કહ્યું છે કે જ્ઞાનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલી પેટર્ન બનાવી તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો। તમને બુકની અંદર આ પેટર્ન આપેલી છે, તમને પેટર્ન બુકની અંદર એક બે ત્રણ ચાર પાંચ આપેલી છે, પાંદડા દોરી નાખ્યા છે તો એની અંદર તમને એવું કીધું છે પાંચ પાંદડા દોરી નાખ્યા છે, બાકીની ત્રણ તમને ખાલી જગ્યા આપી છે। તો અહીંયા જુઓ, એક પહેલાં એક પાંદડું હતું, પછી બે પાંદડા હતા, પછી ત્રણ હતા, પછી ચાર હતા અને પાછું તમને એક અંદર આપેલું છે। હવે કયું આવશે, બે પાંદડા આવશે, પછી ત્રણ પાંદડા આવશે અને પછી ચાર પાંદડા આવશે। એવી રીતે આગળ આપણે પેટર્ન વધારવાની છે અને પેટર્ન પૂર્ણ કરવાની છે। તો એવી મેં પેટર્ન આગળ વધારીને અહીંયા બ્લોક અહીંયા જે ખાલી જગ્યા છે એમાં પેટર્ન દોરીને પૂરી કરી છે। બીજું તમને એવું કીધું છે, અહીંયા પણ તમે જોશો કે એક બે લીટી દોરી છે, બે લીટીની અંદર તીર કેવા માર્યા છે, ઊંધા માર્યા છે, પછી આગળ કેટલી દોરી, બે દોરી અને તીર કેવા, છત્તા માર્યા છે, પછી અહીંયા ત્રણ લીટી દોરી છે અને તીર કેવા દેખાય છે, ઊંધા, અહીંયા પહેલા ઊંધા હતા તો અહીંયા લીટી કેટલી આવી, બેની જગ્યાએ ત્રણ આવી અને તીર કેટલા છે, ઊંધા દોરેલા છે, પછી કેટલી આવી કે લીટી આવી એના ત્રણ છે અહીંયા ત્રણ જ આવશે પણ તીર કેવા આવશે, આ છત્તા આવશે। તો હવે તમને આટલું ચોપડીમાં આપેલું છે, બાકીના ત્રણ ખાલી ખાના આપ્યા છે, તમારે આગળ પેટર્ન વધારવાની છે। અહીંયા બે લીટી પૂરી કરી, બે એક ને બે એમાં છત્તાને ઊંધા તીર કર્યા, પછી ત્રણ લીટી કરી એમાં છત્તાને ઊંધા તીર કર્યા, હવે કઈ લીટી આવશે, ચાર લીટી આવશે, તો અહીંયા ચાર લીટી
દિન કરેલા છે અહીંયા ચાર વિધિ ને માં 6 દિન કરેલા છે અને બીજું શું આવશે ચાર પછી કેટલી વિધિ આવશે પાંચ વિધિ આવશે અને પાંચ વિધિ માં કેવા દિન આવશે ઊંધા દિન આવશે આ પણ તમારે તમારી ચોપડી ની અંદર પૂરવાના છે આગળ તમને કીધું છે કે વર્તુળ દોરીને આપેલા છે વર્તુળ દોરીને આપેલા છે એની અંદર પણ તમને ચાર ભાગ પાડી આપ્યા છે અને એ ચાર ભાગ ની અંદર તમને આ સાઈડ નો ભાગ અહીંયા જે મેં ડાર્ક સર્કલ કર્યું છે મીન્સ કે ડાર્ક કર્યું છે એ ભાગ તમને ડાર્ક કરીને આપ્યો છે ચોથો ભાગ એક ભાગ પછી હું કીધું છે કે એના પછી કયો ભાગ આવે છે આ તો અહીંયા તમને કરીને આપ્યું છે પછી એના પછી કયો ભાગ આવશે આ તો અહીંયા કરીને આપ્યું છે પછી તમને આગળ તમારી જાતે પૂર્ણ કરવાની કીધી છે તો અહીંયા પછી કયો આવશે ભાગ આ તો આપણે આ ભાગમાં સર્કલ ડાર્ક કરીશું પછી એના પછી કયો આવશે આ ભાગ તો અહીંયા કર્યું એના પછી કયો આવશે અહીંયા આ ભાગ આવશે તો એવી રીતે આપણે અહીંયા પેટર્ન પૂર્ણ કરવાની છે તમારે તમારી નોટબુકમાં અને ચોપડીમાં પણ મેમા કરવાની છે બરાબર જોઈશું આંકડા અને અક્ષરોની પેટર્ન જે આંકડા અને અક્ષરોની પેટર્ન છે એ તમને પેજ નંબર 109 પર આપેલ છે એમાં તમને અહીંયા પેટર્ન આપેલી છે આંકડા અને અક્ષરો એટલે કે અહીંયા કેટલા આંકડા આપ્યા છે અક્ષર આપ્યા છે અક્ષર આપ્યા છે આંકડા છે અહીંયા આંકડા આપેલ છે એમાં તમારે પેટર્નમાં ખાલી જગ્યા આપી છે તે ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે અહીંયા તમને આપી દીધું છે એ બી સી પછી બીજા આપી દીધું છે બી ઈ એફ જી ઈ જી એચ આઈ તેથી શ્રી અંદર આગળના બીજા ત્રણ ત્રણ અક્ષરો આવશે એ આપણે લખવાના છે તો અહીંયા એ બી સી ડી ઈ એફ જી એચ આઈ પછી શું આવશે જે કે એલ તો અહીંયા લખીશું જે કે એલ પછી એમ એન ઓ અહીંયા લખીશું એમ એન ઓ પી ક્યુ આર શું આવશે પી ક્યુ આર આવી રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની છે બીજી પેટર્ન અહીંયા કીધું છે કે 28 ઝેડ 27 વાય અને 26 એક્સ તો આપણે અંક પહેલા લઈ લઈએ કે 28 પછી 27 મીન્સ કે ઉતરતા ક્રમમાં લીધી છે તો અહીંયા આપણે લખીશું 26 પછી 25 24 23 25 24 અને 23 પછી અહીંયા ઉતરતા ક્રમમાં મીન્સ કે વૃદ્ધિ આપી છે લીધી છે તો x y z x ની આગળ કયો આવશે અક્ષર w w x પછી w ની આગળ શું આવે છે v તો અહીંયા લખીશું v અને v ની આગળ શું આવશે u તો અહીંયા ઊંધા જે અક્ષર આપ્યા છે આપણે u v w x y z તો આ પેટર્ન આપણે પૂર્ણ કરીશું હવે આગળ અહીંયા તમને આપ્યું છે 864 764 664 પાછળની જે સંખ્યા છે ત્રણ આમાં જે અંક આપ્યા છે એમાં પાછળના બે અંક છે કેવા છે સરખા છે બધામાં પણ આગળના જે અંક છે એ બદલાય છે તો 600 છે એ જુઓ તમે પેટર્નમાં જુઓ 664 અને હવે કેટલા આવશે 564 464 અને 364 આવી રીતે આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે આગળ તમને એવું કીધું કે 9 એટલા આપ્યા પછી 109 આપ્યા પછી 209 આપ્યા તો હવે પેટર્નમાં શું આવશે અહીંયા 309 કેટલા આવશે 309 પછી આવશે 409 અને 509 તો એવી રીતે આપણે આ પેટર્ન પૂર્ણ કરી છે તમને બુકની અંદર આ ખાલી જગ્યા આપેલી છે તો તમારે પૂરવાની છે નોટબુકની અંદર પણ આપણે પેટર્ન દોરવાની છે અને લખવાની છે હવે તમને આગળ એવું કીધું છે હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો સંખ્યાની પેટર્ન કીધી છે તો આપણે હવે કેવી રીતે પેટર્ન બનાવીશું તો આપણે પહેલા ઉતરતા ક્રમમાં 9 થી એક સંખ્યા લઈશું અહીંયા 9 8 7 છ પાંચ ચાર પછી શું કરીશું વચ્ચે બધા જીરો જીરો મૂકી દઈશું તો જીરો જીરો મૂકીશું જીરો 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 ને જીરો હવે આપણે ચડતા ક્રમમાં લખીશું એક થી તો એક બે ત્રણ ચાર
પછી x પછી w v u એ અક્ષર થયા પછી જોઈએ કે આપણે બધાની અંદર શું લખીશું વચ્ચે b b લખીશું તો અહીંયા b લખ્યા અહીંયા b લખ્યો b b b અને b હવે આપણે જે અક્ષર લખીશું એ અક્ષરમાં a b c d નો ક્રમ લખીશું કે a b c d e ને f પહેલો અક્ષર જે આપણે લીધો એ કેવા લીધા પાછળથી આગળ વાળા પછી વચ્ચેનો જે અક્ષર લીધો એ બધામાં સરખો b b b અને છેલ્લો જે અક્ષર લીધો એ શું કીધું કે a b c d નો ક્રમ જેમ આવતો તો ત્યાં લખીને પેટર્ન પૂર્ણ કર્યું તો આવી રીતે આપણે આ પેટર્ન પૂર્ણ કરવાની છે અક્ષર અને સંખ્યા વર્ણ આગળ જોઈશું કોઈ પણ અંક બે વાર ન આવવો જોઈએ પાન નંબર 110 પર તમને આ આપેલ છે એમાં તમને એવું કીધું છે કે નીચે આપેલી અંકોની 1 2 3 પેટર્ન પ્રમાણે મૂળાક્ષરો એ બી સી ચોથામાં એક રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર ન આવે અહીંયા તમે જુઓ તમને અહીંયા 1 2 3 અહીંયા પેટર્નમાં ગોઠવ્યા છે અહીંયા 1 2 3 છે પછી અહીંયા એકની નીચે ફરી એક આવશે નહીં ત્રણ આવશે અહીંયા એક આવશે અહીંયા બે એની સેમ ઊભી કરોડ અને આડી કરોડ તમે જોશો કે 1 2 3 1 2 3 એક જ લાઈનની અંદર એક સાથે એક અંક આવવો જોઈએ નહીં અહીંયા પણ 1 3 2 છે 2 1 3 છે 3 2 1 છે અહીંયા 3 પછી અહીંયા 3 અહીંયા 2 એવી રીતે આવતું નથી અહીંયા એવી રીતે ગોઠવી નાખ્યું છે એમાં આપણે એવું કરવાનું છે કે એ બી સી ડી ને પણ આ અહીંની અંદર તમારે એવી રીતે લખવાના છે તો આપણે શું લઈશું અહીંયા એ ના સ્થાને શું લખીશું એ પછી બી ના સ્થાને બે છે એની જગ્યાએ શું લખીશું બી અને ત્રણ છે એની જગ્યાએ સી લખીશું અને આ પેટર્ન પૂર્ણ કરીશું તો અહીંયા એક છે તો શું આવશે એ પછી અહીંયા બે છે તો બી સી ત્રણ છે ત્યાં સી આવશે પછી અહીંયા સી ત્રણ છે તો ત્રણ ની સ્થાને આપણે શું લખવાનું છે સી લખવાનું છે પછી એક ની સ્થાને એ લખવાનું છે બે ના સ્થાનમાં બી લખવાનું છે પછી અહીંયા બે છે તો બે ના સ્થાનમાં શું લખીશું બી ત્રણ ના સ્થાનમાં સી લખીશું અને એક ના સ્થાનમાં એ લખીશું તો એવી રીતે આપણને એવું કીધું છે કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષર બે વાર ન આવો જોઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક જ લીટીમાં બે વાર મૂળાક્ષર આવ્યો તો નથી આવ્યો તો આપણે અહીંયા આ જે પેટર્ન આપી છે એ પ્રમાણે મૂળાક્ષરની પેટર્ન પૂર્ણ કરવાની હતી જે તમને બુકમાં પણ ખાલી જગ્યા આપી છે એમાં તમારે પૂર્ણ કરવાની છે આગળ જોઈશું કે જાદુઈ પેટર્ન જાદુઈ પેટર્ન તમને પેજ નંબર 111 પર આપેલ છે એમાં એવું કીધું છે કે નીચે દર્શાવેલા તારામાં 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય 15 થાય એટલે કે ઊભા ઊભી ત્રણે લીટી આડી પણ ત્રણે એટલે મીન્સ કે અહીંયા જે તારા આપ્યા છે એની અંદર આપણે એવા અંક લખવાના છે 1 થી 9 અંક લખવાના છે જેનો સરવાળો કેટલો થાય 15 તો જો અહીંયા મેં લખ્યા છે અહીંયા 5 છે અહીંયા 3 છે 5 ને 3 8 8 ને 7 કેટલા થશે 15 થશે પછી અહીંયા 9 છે 9 ને 4 કેટલા થશે 13 13 ને 2 15 પછી 1 છે 1 ને 8 9 9 ને 6 15 થયા હવે ઉપર જોઈશું કે 5 છે 5 વત્તા 9 14 થયા 14 ને 15 અહીંયા 3 છે 3 ને 4 7 7 ને 8 15 પછી અહીંયા 7 છે 7 ને 2 9 9 ને 6 15 તો આવી રીતે આપણે અહીંયા અંક મૂક્યા છે જે તમારે પણ મૂકવાના છે હવે આપણે જાદુઈ ત્રિકોણ જોઈશું જાદુઈ ત્રિકોણ તમને પેજ નંબર 111 પર આપેલ છે એમાં એવું કીધું છે કે જાદુઈ ત્રિકોણ એટલે ત્રિકોણમાં તમને આ પેટર્ન આપી છે અને એમાં તમને એવું કીધું છે કે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો અહીંયા 1 થી 6 જ અંકનો ઉપયોગ આપણે કરવાનો છે કારણ કે અહીંયા કેટલી બાજુઓ હોય એની 6 ત્રણ બાજુઓ હોય છે અને એની અંદર આપણે 1 થી 6 અંક લખવાના છે નિયમ એટલો છે કે ત્રિકોણની દરેક બાજુના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ 10 થવો જોઈએ અંકોનો એટલે
ત્રિકોણની ત્રણ બાજુ હોય 1 2 3 તો આપણે જોઈશું કે ત્રણે જે બાજુ છે એમાં અંકો લખ્યા છે એનો સરવાળો 10 થાય છે કે નહીં અહીંયા 1 લખ્યા છે 1 4 5 5 કેટલા થયા 10 પછી 5 2 7 7 3 10 થયા 3 6 9 9 1 10 થઈ ગયા તો અહીંયા આ નિયમનો ઉપયોગ કરીને આપણે આ જાદુ ત્રિકોણ પૂર્ણ કરવાનો છે તો આપણે અહીંયા 1 લખ્યા અહીંયા 4 5 2 3 ને 6 1 થી 6 જ અંક લખવાના હતા અને આ જાદુ ત્રિકોણ પૂર્ણ કરવાનો છે આગળ જોઈશું આપણે અંકોનો ટાવર જે તમને પેજ નંબર 112 અને 13 પર આપેલ છે એમાં તમને ઘણા બધા 2-3 ટાવર આપેલા છે એમાં મેં નમૂના તરીકે અહીંયા 1 દોર્યું છે એમાં એવું કીધું છે નીચે આપેલી પેટર્નના નિયમનો ઉપયોગ કરી આપેલ મિનારા પૂર્ણ કરો અહીંયા તમને કીધું છે કે અહીંયા 10 અને 20 30 પછી અહીંયા 30 કેવી રીતે આવે 10 વત્તા 20 તો કેટલા થયા 30 20 વત્તા 30 50 30 વત્તા 50 80 આવ્યા તો એવી રીતે આપણે આ ટાવર પૂર્ણ કરવાના છે તો અહીંયા તમને એવું કીધું છે કે 5 10 15 20 અને અહીંયા તમને આ પે છે છે એનો સરવાળો આપે સંખ્યાનો સરવાળો ક્યાં આવ્યો અહીંયા 15 તો કેટલા આવ્યા 25 તો અહીંયા આપણે આ બે સંખ્યાનો સરવાળો કરીશું તો અહીંયા કેટલા આવશે 5 10 15 પછી 15 20 કેટલા આવશે 35 પડી ખબર તો એવી રીતે આપણે અહીંયા પૂર્ણ કરવાના છે હવે જોઈશું કે 15 25 15 25 કરીશું તો કેટલા આવશે 40 25 35 તો કેટલા આવશે 60 25 60 40 તો કેટલો સરવાળો થશે 100 તો અહીંયા આવી રીતે આપણે આ પેટર્ન દ્વારા તમારે પૂર્ણ કરવાનું છે આગળ જોઈશું બીજું કે અહીંયા જે આપણે જે તમને ટાવર મિનારા એની અંદર 1 2 3 4 5 છે આ બે ખાનાનો સરવાળો અહીંયા આ બે ખાનાનો અહીંયા એ રીતે આગળ આપણે કરીએ એ રીતે કરવાના છે તો 1 2 3 2 3 5 3 4 7 4 5 9 આવી રીતે હવે આગળ 3 5 8 5 7 12 7 9 16 8 12 કેટલા થશે 20 12 16 28 અને 20 28 48 તો આવી રીતે આપણે આ જે ખાના તમને ચોપડીની અંદર આપેલા છે આપણે પેટર્ન દ્વારા પૂર્ણ કરવાના છે થેન્ક યુ